આજે સિંહનાદ નામના પુસ્તકનું ડી સિંહ સિસોદિયા સાહેબે આ પુસ્તક લખ્યું છે અને મૂળ અધિકારી અને વર્ષોથી કવિતા સાથે સંકળાયેલા અને એમની કવિતાની સાથે ગુજરાતી ગીતો ગુજરાતી ભાષા લોકો સુધી પહોંચે એના માટેનો આ ઉપક્રમ છે અને એમાં ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ પદ્મશ્રી વિષ્ણુ પંડ્યા અને મહામાત્ર જયેન્દ્રસિંહ જાદવ એ પણ વાત કરે, સાહિત્ય સંગીતની વાત કરે અને આજે આપણે જરા થોડાક આ કળાથી વિમુખ થઈ રહ્યા છીએ ત્યારે આ એક નાનકડો વિનમ્ર પ્રયાસ છે. કોરોના પછી અત્યારે ઓફલાઈન કે કોરોના બાદ ફેસ ટુ ફેસ મળવાની વાત અને જે ઓનલાઈન અને આ ઓફલાઈન, એ ઓફલાઈનની ફિલિંગ આખી અલગ છે, જેમાં એક સામુખ્ય શબ્દ આપણી ભાષામાં છે, એ સામસામે બેસીને સંગોષ્ઠી કરવાનો, એને જીલવાનો અને એ જે જીલવાનું છે, જીવવાનું છે, એ વધારે અસરકારક છે અને એની ફિલિંગ આખી જુદી છે, ખૂબ અસરકારક છે જે ઓનલાઈન કરતાં પણ. ડિજિટલ મીડિયા કરતાં પુસ્તક સાથે અત્યારના યુવા પેઢી સંકળાશે એ વિશે તમે શું કહેશો? બિલકુલ, ડિજિટલ મીડિયાનું પણ સ્વાગત છે કારણ કે એ રીતે પણ વંચાય છે, એટલે આપણે ઓપન છીએ, પણ પુસ્તક તો પુસ્તક છે, એ જે ફિલિંગ છે, એની સાથેનું જોડાણ છે, એ સ્થાન આપણે ક્યારેય એ રદબાતલ થઈ શકે નહીં. પણ જ્યાં કે નવા માધ્યમો આવે તો એ ડિજિટલ મીડિયાનું પણ આપણે સ્વાગત છે. પુસ્તક પાસે તમે એટલું કહી શકો કે આ છેક મારા કોલેજ કાળથી લખાયેલા, એટલે લગભગ એના પર પહેલાં, એટલે લગભગ 62-65થી અત્યાર સુધીના થોડા સિલેક્ટેડ કાવ્યો અમે લીધા છે. અને મૂળ તો બે સ્વાંત સુખાય, એટલે માત્ર મારા આનંદ માટે જ મેં લખેલા. અને ત્યાર પછી હરદ્વારભાઈને બીજાનો પરિચય થયો અને એમ થયું કે હવે આને ગ્રહસ્થ કરીએ, એટલે એને પુસ્તક રૂપે પ્રકાશન કરવાનું નક્કી કર્યું. ખાસ કરીને એમાં એ સિવાયના ઉપરાંતના જે મારા વધારાના છે એ પુસ્તકો, ખાસ કરીને એ કાવ્યો, એ જે છે એ મેં કોવિડ ઉપર લગભગ 25થી વધારે કવિતાઓ લખી છે. અને કદાચ એ નેક્સ્ટ ટાઈમ હરદ્વારભાઈ એને પ્રકાશિત કરવાનું વિચારી રહ્યા છે. બાકી આ મારી જે પ્રવૃત્તિ છે એ બહુ કોલેજ કાળથી અત્યાર સુધીની ચાલી આવી છે. અને વચ્ચે જ્યારે હું IAS ઓફિસર તરીકે હતો એટલી વ્યસ્તતાના કારણે લખાતી નહોતી, પણ હવે પછી ખાસ કરીને કોવિડ કાળમાં ઘણી 20-25 કવિતાઓ લખી છે અને એ બહાર આવશે છે. આ તમારું પ્રથમ પુસ્તક છે? બીજું પડે પ્રથમ પુસ્તક? હા જી, જી હા. આમ તો મેં લગભગ 400-500 કવિતાઓ લખી છે, પણ એમાંથી પહેલું પુસ્તક આજે બહાર પડે છે. Hey.
નમસ્કાર. ડૉક્ટર જયેન્દ્રસિંહ જાદવ, મહામાત્ર ગુજરાત સાહિત્ય અકાદમીને વિનંતી કરીશ, આપ મંચ પર આપનું સ્થાન શોભાવશો. આપણે જોરદાર તાળીઓથી વધાવીએ. યમ બ્રહ્મા વરુણેન્દ્ર રુદ્ર મરુતઃ સ્તુન્વંતિ દિવ્યેસ્તવે વૈદે સાંગપદ કમોપનિષદે ગાયંતિ યમ સામગા ધ્યાનાવસ્થિત તદગતેન મનસા પશ્યંતિ યમ યોગિનો યસ્યાંતન્નમ વિદુઃ સુરસુરગણા દેવાય તસ્મૈવમ. ગુજરાત સાહિત્ય અકાદમી અને શબ્દશ્રી આયોજિત કવિશ્રી સિંઘ સિસોદિયા રચિત કાવ્યસંગ્રહ સિંહનાદના વિમોચન સમારંભમાં આપ સૌ શબ્દ અને સંગીત પ્રેમીઓનું હાર્દિક સ્વાગત કરું છું. કવિ અલુભાઈના બારમાસામાં જયેન્દ્રસિંહ બહુ સરસ વર્ણન છે આસો માસનું. અન્ન સાત પકાયાય આસોય આયા નીર ઠરિયા નીતરિયા જળ ઉપર કમળ ખીલે જમ પાવસ દાહ પટંતરિયા મઝાદીપ ઝણી રત જામત મોતી ઠીક જળોમળ નંગ થિયા અજમાલ ન થૂતણ કુંવર આચાલણ સોય તણી ઋત સાંભરિયા. મિત્રો, ફાલ્ગુની શશાંકને આપણે કવિ અવિનાશ વ્યાસની ખૂબ જાણીતી રચના દ્વારા માણ્યા. વર્સટાઇલ સિંગર અને કમ્પોઝર તરીકે ફાલ્ગુનીબેનનું નામ માત્ર ગુજરાતમાં જ નહીં પણ ઇન્ટરનેશનલ લેવલે મશહૂર છે. ગુજરાતની લતા તરીકે જાણીતા છે. ફાલ્ગુનીબેનનો આપણે વિશેષ લાભ પણ લેવાના છીએ. એક્સ્ટ્રા ઓર્ડિનરી એચિવમેન્ટ એવોર્ડ બાય મેયર ઓફ ન્યૂ જર્સી ઇન યુએસએ ઇન ફ્રેન્ડ્સ ઓફ ગુજરાત નામના કાર્યક્રમમાં બેન ફાલ્ગુનીબેન મેળવી ચૂક્યા છે. અને હવે બેન માયાદીપક આપણને કવિશ્રી સિંઘ સિસોદિયા સાહેબની એક સરસ રચના છે કોઈ મને રોકશોમાં એ સંભળાવશે. પણ એ પહેલાં થોડો માયાબેનનો પણ આપને પરિચય કરાવી દઉં. 1985ની હિન્દુસ્તાની ક્લાસિકલ વોકલની પરીક્ષામાં આખા ગુજરાતમાં સૌ પ્રથમ સ્થાન માયાબેને પ્રાપ્ત કર્યું છે. છેલ્લા 35 વર્ષથી ગુજરાતી સંગીત ભારતમાં તો પીરસે જ છે પણ બ્રિટનમાં પણ બ્રિટનવાસીઓને પણ આપણા ગુજરાતી સંગીતથી મોહિત કરે છે. સંસ્કાર ગરિમા એવોર્ડથી વિભૂષિત છે. 2010માં લંડનના રોયલ આલ્બર્ટ હોલમાં અનૂપ જલોટા સાથે પ્રથમ ગુજરાતી ગાયિકા તરીકે 6000થી વધારે પ્રેક્ષકો સમક્ષ ગાવાનું સૌભાગ્ય માયાબેનને પ્રાપ્ત થયું છે. 2011માં એમને સંગીત ક્ષેત્રનો ગૌરવ પુરસ્કાર પ્રાપ્ત થયો છે. NRI સેતુરત્ન એવોર્ડથી પણ માયાબેન વિભૂષિત છે. અને 2019માં સંસ્કાર ભારતી એવોર્ડ આપણા તત્કાલીન ગવર્નર ઓપી કોહલી સાહેબના વરદસ્તે એમને પ્રાપ્ત થયો છે. એમના જાણીતા આલ્બમ માં, બાળ પ્રાર્થના, મોક્ષ, હનુમાન ચાલીસા, શ્રીજી માયા આ બધા આલ્બમમાં માયાબેનનો સ્વર છે. તો વિનંતી કરું માયાબેનને કવિશ્રી સિંઘ સાહેબની રચના કોઈ મને રોકશોમાં. અંદર એક સરસ વાક્ય રચના આવે છે, કોઈ મને રોકશો માં. તો આપ સૌનો પણ હું સંગાથ માંગુ છું. જ્યારે જ્યારે પણ એ પંક્તિ આવે તો તમે સાથે જોડાજો બધા. ચડવાડું ગરડા વિંધીને વગડા ચડ
રોકશો માં, કોઈ મને રોકશો માં, કોઈ મને રોકશો માં, કોઈ મને રોકશો માં, કોઈ મને રોકશો
આભાર માયાબેન. વિંધીને વગડા ચડવા ડુંગરવા જાવું સપન કેરા દેશમાં, દિલનું ખાતર સિંચી પ્રેમના આ પુષ્પો ખીલવ્યા છે મારા બાગમાં, કોઈ મને રોકશોમાં. આ શબ્દો હતા કવિ સિંઘ સિસોદિયા સાહેબના, અને સ્વરાંકન માયાબેનનું હતું. સંગીતનો જ માહોલ છે તો નરેન્દ્ર શાસ્ત્રીને વિનંતી કરું કે આપણી વેણુભાઈ પુરોહિતનું કમ્પોઝિશન તારી આંખનો અફીણી એ સાંભળીએ. મિત્રો, આપણી વચ્ચે હમણાં જ આજના સમારંભના મુખ્ય મહેમાન પદ્મશ્રી વિષ્ણુ પંડ્યા સાહેબ આપણી વચ્ચે પધાર્યા છે. આપણે જોરદાર તાળીથી પંડ્યા સાહેબનું અભિવાદન કરીએ. આજ પીઉં દર્શન નું અમૃત તાલ કસુમન કા, આજ પીઉં દર્શન નું અમૃત તાલ કસુમન કા, તાલ ફુરાવે દિલ ની ધડકન, તાલ પુરાવે દિલની ધડકન, પ્રીત બજાવે પાવો તાલ, મસ્તીનો મનવાલો આશક દેખેલો, તારા રૂપની પૂનમનો પૂનમનો રૂપની પૂનમનો પાગલ દેખેલો, આંખનો અફી તારા બોલનો બંધાર, તારા રૂપની પૂનમનો પાગલ દેખેલો, તારા રૂપની પૂનમનો પાગલ દેખેલો. આપ તો તારી જોઈ એક તારી તારી પ્રેમ 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 ખોની પરખે પરબડી આંખો જુએ પિયાઓ, પાખોની પરખે પરબડી આંખો જુએ પિયાઓ, અદલ બદલ તન મનની મોસમ, અદલ બદલ 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 ઓ, અદલ બદલ તન મનની મોસમ, ચાતકનો ચકરાઓ રંગનગર નો રસિયો નાગર દેખેલો, તારા રૂપની પૂનમનો પાગલ દેખેલો, તારી આંખનો અફીણી તારા બોલનો બંધાર, તારા રૂપની પૂનમનો પાગલ દેખેલો. આ ગીતનું સમાપન આપ સૌ પાસેથી ચાહું છું. તૈયાર રહેજો બધા. તારા રંગ નગર નો રસિયો નાગર દેખેલો, ક્યા બાત, એક ચાન્સ બીજો બીજો. તારા રંગ નગર નો રસિયો નાગર દેખેલો, તાળી કે સાથ જય હો. No pagal e tara roop ni punam no punam no roop ni punam no punam no roop ni punam no pagal ekelo. ધન્યવાદ ધન્યવાદ. થેન્ક યુ. આ ગુજરાતી સુગમ સંગીતની તાકાત છે. અવિનાશ વ્યાસની કવિતા તો છે જ, પણ એમાં જ્યારે સ્વરાંકન સરસ થાય ત્યારે એનો જે માહોલ રચાય છે એ નરેન્દ્રભાઈએ અહીંયા સરસ રીતે રચી આપ્યો. મિત્રો, આજે આપણે કવિશ્રી ડી સિંઘ સિસોદિયા સાહેબના સરસ મજાનો કાવ્ય સંગ્રહ સિંહનાદ એના વિમોચન પ્રસંગે એકત્રિત થયા છીએ, ત્યારે આજના ઉત્સવ મૂર્તિ સિસોદિયા સાહેબનું અભિવાદન પણ કરીએ. હું વિનંતી કરીશ આજના આપણા મુખ્ય મહેમાન પદ્મશ્રી
વિષ્ણુભાઈ પંડ્યા સાહેબને. એ ડી સિંઘ સિસોદિયા સરનું અભિવાદન મુખ્યમંત્રીના શુભેચ્છા સન્માનપત્રથી કરશે. મુખ્યમંત્રી જ્યારે વિજય રૂપાણી હતા અને મહાત્મા મંદિરમાં કાર્યક્રમ હતો ત્યારે રૂપાણી સાહેબે કહ્યું હતું કે મારું સન્માન કરવા માત્ર પંડ્યા સાહેબ જ આવે, એ માન સન્માન પંડ્યા સાહેબને મળ્યું છે. સહજ સંવાદ નામની એમની કોલમ પણ આપણે ભાસ્કરમાં દર રવિવારે વાંચીએ છીએ. જોરદાર તાળીઓથી વધાવીએ. અને સિસોદિયા સાહેબને શિલ્ડ અર્પણ કરવા માટે હું આજના અતિથિ વિશેષ ડૉક્ટર જયેન્દ્રસિંહ જાદવ સાહિત્ય અકાદમીના મહામાત્ર ને વિનંતી કરીશ. જોરદાર કરધ્વનિથી આપણે આપણી ઉપસ્થિતિનો અહેસાસ કરાવીએ. આભાર જયેન્દ્રસિંહ અને પંડ્યા સાહેબનો. આ આખો એ કાર્યક્રમ જેણે રચ્યો છે એવા સ્વપ્નદ્રષ્ટા કવિ શ્રી હરદ્વાર ગોસ્વામીને પ્રસંગિત ઉદ્બોધન માટે વિનંતી કરીશ. કવિ શ્રી હરદ્વાર ગોસ્વામી તળાજાના વતની, એમ એ ભાવનગર યુનિવર્સિટી, એમ ફિલ ગુજરાત વિદ્યાપીઠ, 2005માં હવાને કિનારે અને તાજેતરમાં કલરવ નામનો નિબંધ સંગ્રહ આપણને એમની પાસેથી મળ્યો છે. 2009માં યુવા ગૌરવ પુરસ્કાર એમને પ્રાપ્ત થયો છે અને તરબતર કોલમ ગુજરાત સમાચારમાં આપણે દર બુધવારે વાંચીને તરબતર થઈએ છીએ. કવિશ્રી હરદ્વાર ગોસ્વામી. થેન્ક યુ વેરી મચ ડૉક્ટર અશ્વિન આણગાણી સાહેબ. ખૂબ સુંદર સંચાલન કરી રહ્યા છે ગુજરાતી ભાષાના સજ્જ અધ્યાપકની સાથે લેખક અને વક્તા તરીકે એ ગુજરાતમાં ખ્યાત છે. અણદાણી સાહેબ માટે ખૂબ એકવાર તાળીઓ થવી જોઈએ. પ્લીઝ ગીવ એ બિગ હેન્ડ. થેન્ક યુ વેરી મચ. અમારા ફ્રેન્ડ ફિલોસોફર અને ગાઈડ પદ્મશ્રી વિષ્ણુ પંડ્યા સાહેબ, મહામાત્રશ્રી ઉત્તમ વક્તા, ઉત્તમ એન્કર જયેન્દ્રસિંહ જાદવ સાહેબ અને આજના ઉત્સવ મૂર્તિ પૂજ્ય મોરારી બાપુનો જે શબ્દ છે ઉત્સવ મૂર્તિ, વરરાજ આજના ડી સિંઘ સિસોદિયા સાહેબ. આમે એવું કહેવાય છે સાહિત્યમાં કે પહેલું પુસ્તક પ્રગટ થાય એટલે કવિ પરણી ગયો કહેવાય. એટલે આજે આમે આપ વરરાજા છો એ રીતે પણ આપનું શબ્દ સાથેનું જે સંધાન છે એ આજે જોડાઈ રહ્યું છે. એકવાર ખૂબ તાળીઓ થવી જોઈએ સિસોદિયા સાહેબ માટે. એમની એક કવિતા સાથે મારે વાતની શરૂઆત કરવી છે કે ભોલેને ભજ હરદમ મનવા, ભોલેને ભજ હરદમ મનવા, ભાગી જાશે હરગમ મનવા, ભોલેને ભજ હરદમ મનવા, ભાગી જાશે હરગમ મનવા, ને ભાગે સૌ અંધારા મનવા. દિવાળી આવી રહી છે ત્યારે આ ખાસ પ્રસ્તુત શબ્દ છે કે ભાગે સૌ અંધારા મનવા, કર ને છોડો મારું તારું મનવા, જગ આખું છે સારું મનવા, છોડો મારું તારું મનવા, જગ આખું છે સારું મનવા, ને આભે આંબી જાશે મનવા, આભે આંબી જાશે મનવા, ગીત સૂરજના ગાજે મનવા, ને મન મંદિરને પૂજો મનવા. સર્જકનું કામ શું હોઈ શકે એ આ શેરમાં છે કે મન મંદિરને પૂજો મનવા, ધર્મ કોઈના દૂજો મનવા, મન મંદિરને પૂજો મનવા, ધર્મ કોઈના દૂજો મનવા. સર્જકનો ધર્મ શબ્દથી વિશેષ કોઈ હોઈ ન શકે. સાહેબના જો તબક્કાની વાત કરીએ તો ત્રણ તબક્કા જીવનના છે અને ત્રણેય તબક્કામાં એ રાજા તરીકે જીવ્યા છે. પહેલો તબક્કો એમનો યુવા અવસ્થા સુધીનો, રાજવી કુટુંબમાંથી આવે છે, ક્ષત્રિય
संवेदना अने रक्तवाहिनी धमधमे छे, एटले स्वाभाविक छे एक एक सुसज्ज संस्कारी कुटुंबमांथी आवे छे, एटले एक एक એમનું જીવન યુવાવસ્થા દરમિયાન યુવાવસ્થા સુધી એકદમ એક ઠાઠ સાથે પસાર થયું. અલબત્ત આઈએસ અધિકારી થયા એનો મતલબ મહેનત તો કરી જ છે, પણ એક મિજાજ અકબંધ રહ્યો. પછી સાહેબ આઈએએસ અધિકારી તરીકે જોડાયા. ઓફકોર્સ અધિકારી તરીકે જોડાયા એટલે એક ઠાઠ પાછો બીજો મળ્યો. અને હવે નિવૃત્ત થયા પછી જે સૌથી અગત્યનો ઠાઠ, એમના શબ્દોમાં કહું તો વધારે અગત્યનો ઠાઠ, એમણે કવિતા લખવાનું શરૂ કર્યું એટલે ત્રીજો રાજા તરીકેનો ઠાઠ અત્યારે એ માણી રહ્યા છે. અને એમનું એમનું એ મિજાજ એ છે, એ આજે પણ એ જ અકબંધ. ભૂલ કરે તોય કોન્ફિડન્સથી જ કરે. સિંઘ સાહેબની વાત કરું એ પહેલાં એક નાની એવી સરસ વાત કરવી છે. અગાઉ એકાદ બે વાર મેં કરી છે, પણ જેમણે આ ફરીવાર સાંભળતા હોય એમણે એવું માનીને સાંભળવું કે હું આ પહેલીવાર વાત કરી રહ્યો છું. આપણે બધાનું અનુસંધાન પ્રકૃતિ સાથેનું તૂટતું જાય છે, અને કોરોના આવ્યા પછી આપણે સૌએ માણ્યું કે આપણે બધા ફરી એકવાર ગામડા તરફ, પ્રકૃતિ તરફ જઈ રહ્યા છીએ. અને સાહેબ લખી રાખો કે થોડા વર્ષો પછી જેમ નિયોન લાઇટ્સની ચમકદમક તરફ આપણે શહેર તરફ દોટ માંડી રહ્યા હતા, થોડા વર્ષો પછી ગામડા તરફ આપણે દોટ માંડીશું, અને એ એ સમય હવે લગભગ દૂર નથી. તો એક નાનો એક કિસ્સો કહેવો છે. એકવાર એક ઉદ્યોગપતિનો બાળક ખૂબ પૈસા વાપરતો હતો, એટલે એને થયું એના પિતાને કે પૈસા ખૂબ વાપરે છે, એટલે એને પૈસાનું મૂલ્ય સમજાય એટલે શું કરવું જોઈએ. એટલે એ વિચારે છે કે એને હું એક એવી જગ્યાએ લઈ જાઉં, આખો દિવસ પસાર કરું જેને કારણે આપણે કેટલા પૈસાદાર છીએ એનો એને ખ્યાલ આવે. એકવાર રવિવારે એક અંતરિયાળ ગામમાં એક સૌથી ગરીબમાં ગરીબ ઘર, એટલે ઝૂંપડું હતું, ત્યાં આખો દિવસ પસાર કરે છે, અને પછી સાંજે શહેર તરફ આવી રહ્યા છે. અને એ દરમિયાન એ 7 વર્ષનો બાળક અને ઉદ્યોગપતિ પિતા વાત કરી રહ્યા છે. પિતા પૂછે છે કે બેટા બોલ, આજે તે આખો દિવસ ઝૂંપડામાં પસાર કર્યો, તો ઝૂંપડામાં અને મહેલ વચ્ચે તને શું તફાવત લાગ્યો? હવે જો શિક્ષણ આપવાનો પ્રારંભ કરે છે પિતા. તો બાળક કહે છે, પપ્પા આપણે ત્યાં તો એક જ ડોગ છે, જ્યારે પેલા ઝૂંપડાવાળા આંટીના ઘરની બહાર તો કેટલા બધા કૂતરાઓ હતા. પપ્પા આપણે ત્યાં તો ડોરબેલ મારીને ઘરમાં જવાય, જ્યારે પેલા આંટીના ઘરમાં તો ગમે ત્યારે જવાય ને ગમે ત્યારે બહાર નીકળાય. પપ્પા આપણે ત્યાં તો નાનો એવો સ્વિમિંગ પૂલ છે, પેલા આંટીના ઘરની બહાર નીકળ્યું તો કેવું મસ્ત મજાનું મોટું તળાવ છે. પપ્પા આપણે ત્યાં તો નકલી સ્કાય છે, પેલા આંટીના ઘરની બહાર નીકળ્યું તો કેવું મસ્ત મજાનું આકાશ દેખાય છે. પપ્પા મારા મિત્રો જ્યારે હોમવર્ક કરવા ઘરે આવે છે ત્યારે હું મમ્મીને કહું છું કે મને કેટબરી આપ, તો મમ્મી કહે છે કે તારા બધા મિત્રો જતા રહે ને પછી તને આપીશ. પહેલાં આંટીને ત્યાં એપલ જોયું, મેં એમને કહ્યું કે મને એક એપલ આપો ને, તો આંટીએ મને થેલી ભરીને એપલ આપ્યા અને કહ્યું કે તારા બધા મિત્રોને પણ વહેંચજે. છેલ્લે બાળક કહે છે, પપ્પા આપણે કેટલા ગરીબ છીએ નહીં. આઈ ઓપનર સવાલ છે આખો. પિતા બાળકને શિક્ષણ આપવા માટે નીકળ્યા હતા, પણ પોતે એક નવું શિક્ષણ લઈને નીકળ્યા. એટલે આપણી ફૂટપટ્ટી આપણી કેટલી નાની છે એ આપણને ક્યારેક બાળક એ નિર્દોષતાના નમણા ખળખળ વહેતા નીર વચ્ચે શીખવી જાય છે. ટોલ્સ્ટોયનું એક બહુ સરસ વાક્ય છે કે સારો માણસ છે દરજી છે. બહુ અદ્ભુત વાક્ય છે સાહેબ, મને બહુ જ ગમે છે. સારો માણસ દરજી છે. દાખલા તરીકે દરજી પાસે તમે જાઓ 10 વર્ષ પછી અને કહેજો કે મારું માપ તારી પાસે છે જ. દરજી પાસે સચવાયેલું હોય, એક વિશેષતા છે, જૂનામાં જૂનું એના ચોપડામાં હોય તો દરજી એમ નહીં કહે કે ના એ નહીં ચાલે, નવું માપ લેવું પડશે. તો આપણે તકલીફ એ છે કે જૂનું જ માપ લીધા કરીએ. નરેન્દ્ર શાસ્ત્રી 10 વર્ષ પછી મળે તો હવે નરેન્દ્ર શાસ્ત્રી હવે ઓળખી, હવે વિદ્યાપીઠમાં હવે સમજાય, બાર કીટલી પર ચા પીતા હતા.
પણ નરેન્દ્ર શાસ્ત્રીનું હવે નવું માપ લેવાનું છે. સારેગમય પામાએ ચેમ્પિયન થયો છે, ગુજરાતમાં નામ છે, આપણે નવું માપ લેતા જ નથી. હવે ઓળખીએ, હવે આઈએસ અધિકારી સિસોદિયા સાહેબ, હવે હવે યાર હવે સમજાવે ત્યાં મળતા, પણ ના, નવું માપ લેતા જ નથી. તો સર્જકનું કામ એ નવું માપ લેવાનું છે. આજે થોડી થેન્ક યુ, આપ સૌની સાયલેન્ટ તાળીઓ માટે ખૂબ ખૂબ આભારી છું. આપ સૌને વિનંતી છે કે ખૂબ સુંદર ગીતો અહીંથી પ્રસ્તુત થવાના છે. સજ્જ બે વક્તા છે, વાત કરવાના છે. સિસોદિયા સાહેબ પણ એમનો પ્રતિભાવ આપવાનો છે. તો જે ખાલી સીટ છે એને ભરી ભરી કરવાની જવાબદારી પણ તમારી જ છે. એટલે અમે કવિઓને તો કલ્પના કરવાનો એનો મૂળ વિષય છે, એટલે અમે તો કલ્પના કરી જ લીધી છે કે બધું ભરચક છે એમ. થેન્ક યુ. તો છેલ્લી વાત કહીને મારી વાત પૂરી કરું છું. આ આખો કાર્યક્રમ યુટ્યુબ ચેનલ તોફાની તાંડવ જીગરભાઈ ઠક્કરના સૌજન્યથી લાઈવ થઈ રહ્યો છે. એમની ચેનલમાં લાઈવ આખું પ્રસારણ થઈ રહ્યું છે. ભિખેશ ભટ્ટ જાણીતા પત્રકાર પણ આપણી સાથે છે, એમનું પણ અમે સ્વાગત કરીએ છીએ. રજનીકુમાર પંડ્યા સાહેબ કદાચ રસ્તામાં હશે. અરે સર, ક્યા બાત હૈ. રજનીકુમાર પંડ્યા આપણી ભાષાના ખૂબ મોટા વાર્તાકાર. ખૂબ તાળીઓ એકવાર પંડ્યા સાહેબ માટે થવી જોઈએ. સ્વાગત છે સર આપનું. પ્લીઝ પ્લીઝ સર, થેન્ક યુ સર, થેન્ક્સ ફોર કમિંગ. તો છેલ્લી વાત મારી વાત ક્રિકેટ. ઘણા બધા મિત્રોએ મને કહ્યું કે આજે પેલી 20 ફોર્મેશન શરૂ થઈ રહ્યું છે, વર્લ્ડ કપ 2020, તો એમાં અમે બિઝી છીએ. અને અમે એ કહે છે કે કવિતા લવર્સ બધાએ, અને એમના માટે ક એ કલમનો ક નહીં, ક ક્રિકેટનો ક છે. ત્યારે મેં કહ્યું કે અમારા માટે તો ક એ કાવ્યનો ક છે, કવિતાનો ક છે. અને અમે ક્રિકેટ તમે ત્યાં આગળ ક્રિકેટ માણજો, અમે કવિતા માણીશું. અને અમે ક્રિકેટમાં બાઉન્ડ્રી બહાર જાય ત્યારે સિક્સર મળે, અને કવિતામાં પણ કવિ જો બાઉન્ડ્રી બહાર જઈને વિચારે તો જ કંઈક સ્પાર્ક, કોઈક ચમત્કૃતિ, કોઈક વ્યંજના સ્ફૂટ થતી હોય છે. પણ વાત જે છેલ્લી કહેવી છે સિસોદિયા સાહેબની, કે સંસ્કૃતના ખૂબ ખૂબ જાણકાર, ખૂબ સરસ સંસ્કૃત અઢળક શ્લોકો પંડ્યા સાહેબ અઢળક શ્લોકો એમને એમ બોલી શકે, કંઠસ્થ છે એમને. અંગ્રેજી સાહિત્યનું ખૂબ સારું વાંચન. ફૂટપ્રિન્ટ્સ નામની એક કવિતા એમણે મને કહી હતી, નાની એવી એની વાત કહી, મારે કહેવી છે. અમે ગોષ્ઠીઓ સતત કરી છે. ફૂટપ્રિન્ટ્સ નામની કવિતામાં એક માણસ જઈ રહ્યો છે રણમાં, અને એ દરમિયાન બાજુમાં પગલા પડે છે, એટલે એને ખ્યાલ આવે છે કે કોઈક ચમત્કારિક વ્યક્તિત્વ મારી સાથે છે, એટલે ચાલવા માંડે છે કે મને વાંધો નહીં આવે, કારણ કે આ પગલાઓની છાપ છે. પણ એને તરસ લાગે છે, પાણી ક્યાંય મળતું નથી, જુએ છે નથી મળતું. એને થયું કે પેલી ચમત્કારિક પગલાં છે ને એને કહું, આમ બાજુમાં જુએ છે તો પગલાં નથી. તો એને થાય છે કે ઓ માય ગોડ, માણસ તો સંકટના સમયમાં છટકી જાય, પણ ઈશ્વરે છટકી ગયો. અને એ કહે છે કે હે જે કોઈ તું હો, ઈશ્વર હો, ચમત્કાર હો, દિવ્ય ચેતના હો, જે કંઈ હો એ, પણ તે પણ મારો સાથ છોડી દીધો. ત્યારે જે અવાજ આવે છે, અદ્ભુત અવાજ આવે છે કે બેટા હું તારી સાથે જ છું. અને ત્યારે કહે છે કે તો તારા પગલાં કેમ દેખાતા નથી. ત્યારે જે જવાબ આવે છે કે બે જે પગલાં છે પડી રહ્યા છે એ તારા નથી, તું તરસને કારણે એટલો થાકી ગયો છે કે મેં તને તેડી લીધો છે, એ પગલાં તો મારા છે. તો એક સર્જક એના પગરણ સિંહનાથથી કરી રહ્યો છે, ત્યારે આપણે એમનું સ્વાગત કરવું જોઈએ. અંગ્રેજી સાહિત્યનું પણ ખૂબ સારું વાંચન. મૂળ રાજસ્થાનની આબોહવા એમણે શ્વસી છે, એટલે સ્વાભાવિક છે કે લોકકથાઓ, સૌરાષ્ટ્રની પણ કથાઓ, પંડ્યા સાહેબ સૌરાષ્ટ્રની કથાઓ બહુ જ બધી એમની સાથે ગોષ્ઠીઓ છે. સવાલ એટલો છે કે એ સમયની પાબંદીમાં એ બંધ ન થાય. અને સાથે સાથે ગુજરાતી ભાષાને ખૂબ એમણે ખૂબ પ્રેમ કરે છે, એમણે એ વાત કરવાના છે. અને ગુજરાતી ભાષા માટે એમને ખૂબ રિગાર્ડ છે. આ બધું જ કે બધું બરાબર, પણ મારે મારી ગુજરાતી ભાષા, જ્યાં મેં મારી કર્મભૂમિ છે, એના માટે કંઈક કરવું છે એવી નેમ સાથે. અને 83 વર્ષે હજી પણ પ્રવાસ કરે છે, મજા કરે છે, લખે છે, દોડે છે, કૂદે છે, નાચે છે, બધું જ એ મિજાજ એમનો અકબંધ છે. આજે એમના વિમોચન પ્રસંગે એકવાર ખૂબ તાળીઓ સાથે મારી વાતને પૂરી કરું છું.
અવનવી માહિતી મેળવવા અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલ બેલ આઇકન પર ક્લિક કરો.